नमस्कार दर्शक मित्रों, नर्मदा समाचार में आपનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલને થયો કોરોના। કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધાના 2 જ દિવસ બાદ થયો કોરોના। હાલ ગાંધીનગર ખાતે હોમ આઇસોલેટ। કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે શાળાઓમાં આજથી પરીક્ષાઓ શરૂ। ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈનના પાલન સાથે પરીક્ષા માટે વ્યવસ્થા કરાઈ। राष्ट्रीयकृत बैंक ना कर्मचारियों 2 दिवस की हड़ताल पर। बैंकों ना खानगीकरण ना मुद्दे कर्मचारियों कामकाज थी अड़गा रहा। अंकलेश्वर शहर में आवेले नवीनगरी विस्तार में घर की गली में पार्क करे रिक्शा की उठांतरी। चोरी की घटना नजीक में लगावेल सीसीटीवी कैमरा में कैद थी। शहर पुलिस चोरी अंगे गुनो नोधी तपास हाथ धरी। राज्य सहकार मंत्री और अंकलेश्वर धारासभ्य ईश्वरसिंह पटेल ने कोरोना पॉजिटिव आयो है। 2 दिवस पूर्वे ज कोरोना की रसी प्रथम डोज लीधो। स्थानिक स्वराज्यनी चूंटणीओ पूर्ण થતા જ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે નેતાઓ પણ કોરોનામાં સપડાઈ રહ્યા છે। અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે શનિવારે જ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને ત્યારબાદ તેઓ કેટલાક સામાજિક પ્રસંગોમાં હાજરી આપી ગાંધીનગર ખાતે ગયા હતા। જ્યાં તેઓને લક્ષણો દેખાતા તેઓએ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં તેઓને કોરોના પોઝિટિવ આવ્યો છે। हाल तो તેઓ ગાંધીનગર ખાતે છે અને હોમ આઇસોલેટ હોવાનું જાણવા મળ્યું છે। રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આજથી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ કરવામાં આવી છે। ભરૂચની વિવિધ શાળાઓમાં પણ આજથી પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો। રાજ્યમાં ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લો પણ બાકાત નથી। ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેની વચ્ચે આજથી શાળાઓમાં ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ કરવામાં આવી હતી। સરકાર દ્વારા પરીક્ષાઓ માટે વિવિધ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી, જેનું ચુસ્તપણે પાલન કરાવવાની સૂચના આપવામાં આવી હતી। બાળકો મુક્ત મને શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી શકે એવું આયોજન તમામ શાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતું। બાળકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝરનો ઉપયોગ તથા માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા હતા, તો શિક્ષકોએ પણ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી। ભરૂચની વિવિધ શાળાઓમાં આજે સવારથી પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો। બેંકોના ખાનગીકરણના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ 2 દિવસની હડતાળ ઉપર ઉતરી ગયા હતા। આજરોજ ભરૂચની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે, જેના વિરોધમાં કર્મચારીઓ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે। શનિ રવિ 2 દિવસની રજા બાદ બેંકના કર્મચારીઓ દ્વારા સોમવાર અને મંગળવાર એમ 2 દિવસ હડતાળ પાડવામાં આવી છે, જેથી 4 દિવસ સુધી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન અટકી પડ્યા હતા। આજરોજ ભરૂચ ખાતે બેંક ઓફ બરોડા ખાતે રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। બેંકોનું ખાનગીકરણ એ ગ્રાહકો માટે બોજ સમાન હોવાના આક્ષેપો કર્મચારીઓ કરી રહ્યા છે। ખાનગીકરણ કરવાથી છેવટે ગ્રાહકોને જ તકલીફ પડવાની છે, ગ્રાહકોને જ સર્વિસ ચાર્જિસ વધારે ભરવો પડશે। ગ્રાહકોની જે મૂડી છે પબ્લિક સેક્ટર બેંકમાં, તેનું પણ જોખમ વધી જશે, કારણ કે અત્યારે જે બેંકોની હાલત કથરેલી હતી તેના માટે મેઇન જવાબદાર તો મોટા મોટા ઉદ્યોગપતિ જ છે। એ આપ સૌને મીડિયા થ્રુ બધી ખબર જ છે, જેથી કરીને એનો અમે વિરોધ કરવા માટે અને આજની હડતાલમાં અમારા બેન્કરોનો કોઈ મુદ્દો નથી, મેઇન મુદ્દો છે અમારો ખાનગીકરણની વિરુદ્ધનો જ, અને આના માટે અમે લોકોએ 2 દિવસની હડતાલ પાડેલી છે। અમે ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે અમારી આ જે હડતાલ છે તેનું કારણ અને એનું એ સમજીને અમને સાથ સહકાર આપે। તો અંકલેશ્વર ખાતે પણ બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા અને સરકારના આ નિર્ણયનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। અંકલેશ્વર ખાતે કર્મચારીઓ દ્વારા બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેરમાં આવેલ નવીનગરી વિસ્તારમાં ઘરની ગલીમાં પાર્ક કરેલ રિક્ષાની ચોરી થતા સમગ્ર ચોરીની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અંકલેશ્વર શહેરમાં આવેલ નવીનગરી વિસ્તારમાં રહેતો મોહમ્મદ અબ્દુલ ખાલિદ શેખ રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। શનિવારના રોજ રાત્રે 10 કલાકે તેઓએ પોતાની રિક્ષા ઘરની ગલીમાં પાર્ક કરી હતી। એ દરમિયાન વાહનચોરો તેઓની રિક્ષાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે મોહમ્મદ અબ્દુલ ખાલિદ શેખે ભારે શોધખોળ કર્યા બાદ પણ રિક્ષા મળી આવી ન હતી તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી। પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને રિક્ષા ચોરી અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી, ત્યારે રિક્ષાની ચોરીની સમગ્ર ઘટના નજીકમાં આવેલ મકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે।
જેમાં બાઇક પર આવેલ બે ઇસમોએ રિક્ષાને ગલીમાંથી મુખ્ય માર્ગ પર લાવી રિક્ષા લઈને રફુ ચક્કર થઈ ગયા હતા। પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। મારી રિક્ષા રાત્રે 10 વાગે હું રિક્ષા લઈને ધંધા પરથી આવીને અહીંયા રિક્ષા પાર્કિંગમાં જ્યાં રહું અહીંયા મેં પૂછ્યું અહીંયા રિક્ષા પાર્ક કરી અને સવારે હું 9 વાગે ફ્રેશ થઈને બહાર આવ્યો અને રિક્ષા જોઈ તો રિક્ષા મારી જતી રહી। અમે સીસીટીવી ફૂટેજમાં અમે જોયું સામેના કેમેરામાં તો ત્યાંથી રિક્ષા 2 અંજાડા માણસો લઈને જાય છે અને અમે એની ફરિયાદ પોલીસ ચોકીમાં કરી છે। પોલીસવાળા આવી નહીં ગયા છે, હમણાં પોલીસવાળા કહીને ગયા છે કે તમે બી શોધો, અમે બી શોધીએ છીએ, જેમ બને તેમ પોલીસવાળા શોધવાની ટ્રાય કરે છે। ભરૂચ એલસીબી પોલીસે નર્મદા ચોકડી પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી રિક્ષા સાથે 3 બુટલેગરોને ઝડપી પડ્યા હતા। ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઈવના પેટ્રોલિંગમાં હતો। એ દરમિયાન બાતમીના આધારે નર્મદા ચોકડી પાસે વોચ ગોઠવી ઊભો હતો। બાતમીવાળી રિક્ષા નંબર GJ16W1629 આવતા પોલીસે તેને અટકાવી હતી અને રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 150 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 46,000નો દારૂ અને 3 મોબાઈલ ફોન રિક્ષા મળી કુલ 97,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે ચાવજ ગામ નજીક આવેલ મુસ્તાકનગરમાં રહેતા ધર્મેન્દ્ર કમલેશ કેવટ, ચંદ્રવલીસિંહ અને વિકાસસિંહ ચૌહાણને ઝડપી પાડી ત્રણેય બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રવિવારના રોજ બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક એસોસિએશન દ્વારા મિસ્ટર ભરૂચ બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજાઈ હતી। ભરૂચ શહેરના નીલકંઠ ઉપવન ખાતે રવિવારના રોજ બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન દ્વારા મિસ્ટર ભરૂચ બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેન્સ બોડી બિલ્ડિંગ, મેન્સ ફિઝિક્સ અને મેન્સ ક્લાસિક બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કેટેગરીના 8 ગ્રુપમાં રમાડવામાં આવી હતી। આ સ્પર્ધામાં 50 કિલોગ્રામથી 80 કિલોગ્રામ અને તેનાથી ઉપરના કુલ 80 સ્પર્ધકો ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સુરતના જીતેન્દ્ર ત્રિપાઠી, બ્રિજેશ જોશી, ચેતન મોદીએ સેવા આપી હતી। વિજેતા સ્પર્ધકોને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ સ્પર્ધામાં બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશનના સેક્રેટરી દીપ્તેશ પટેલ, જિગ્નેશ રાજપૂત સહિતના સભ્યો તેમજ સ્પર્ધકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ખાતે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી કરવામાં આવી હતી। આજે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ખાતે વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી કરાઈ હતી, જેમાં ગ્રાહકો અને ધારાશાસ્ત્રીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને વિશ્વ ગ્રાહક દિન નિમિત્તે ગ્રાહકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવા અંગે માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ઇન્ચાર્જ કવિતાબેન મોદી, મહેન્દ્ર કંસારા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। મને બેહદ ખુશી છે, મારે હમણાં મને એ પણ ગૌરવ થાય છે કે મારા ઇન્ચાર્જ થયા પછી આજની તારીખે 16 કેસોનું મેં નિકાલ કર્યો છે, જેનો અમે કમિશન ખૂબ ગૌરવ લઈએ છે। મને બધા વકીલોનો સ્ટાફ જે છે, વકીલો મંડળ અહીંયા ખૂબ સારું આવે છે અને ખૂબ સહકાર આપે છે, કોઈની અગવડતા સગવડતા જોઈને દરેક જણો અમને આ કમિશનને સાથ આપે છે। અંકલેશ્વરના બળકોદરા ગ્રામ પંચાયત ખાતે કેનિંગ ક્લાસનો પ્રારંભ કરવામાં આવ્યો। નાયબ બાગાયત નિયામકની કચેરી ભરૂચ કેનિંગ અને કિચન ગાર્ડનિંગ વિભાગ તેમજ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરના બળકોદરા ગ્રામ પંચાયત સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે કેનિંગ ક્લાસનો આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓને વિવિધ ફળોમાંથી બનાવાતી વસ્તુઓનું તાલીમ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકની કચેરી ભરૂચના જિગ્નેશ વસાવા, ગામના સરપંચ રેવાબેન પટેલ, માજી સરપંચ ભરત પટેલ સહિત તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી। વાલિયાના નલધરી પેટ્રોલ પંપ નજીક બાઇક ખાડામાં ખાબકતા બાઇક સવારને ઈજા પહોંચી હતી। ડેડિયાપાડા તાલુકાના ગાયસવાર ગામમાં રહેતા દિલાવર જાલમસિંહ વસાવા પોતાની બાઇક લઈ અંકલેશ્વર ખાતે જઈ રહ્યા હતા। એ દરમિયાન સાંજના સમયે વાલિયાના નલધરી ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા। એ વેળા નલધરી પેટ્રોલ પંપ પાસે માર્ગ પર પડેલ મસ્ત મોટા ખાડામાં બાઇક ખાબકતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચી હતી, જેને 108 સેવાની મદદ વડી વાલિયા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। હાંસદ તાલુકાના ધમરાડ ગામ ખાતે સ્વર્ગસ્થ સચિન કુમાર પટેલના સ્મરણાર્થે યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। હાંસોટના ધમરાડ ગામના આશાસ્પદ યુવાન સ્વર્ગસ્થ સચિન કુમાર વિનોદભાઈ પટેલના અકાળ મૃત્યુએ તેઓની આત્માને શાંતિ માટે ધમરાડ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યુવક મંડળ ધમરાડ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં 50 જેટલી ટીમોએ ભાગ લીધો હતો।
આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ કતપોર 11 અને સુણેવ ખુર્દલાલા 11 વચ્ચે રમાઈ હતી, જેમાં કતપોર 11નો વિજય થયો હતો. વિજેતા ટીમને જિલ્લા મહામંત્રી વિનોદભાઈ વગવાળ અને પીએસઆઈ કે એમ ચૌધરી, ડિરેક્ટર દૂધધારા ડેરી વિનોદભાઈ ધમરાડની ઉપસ્થિતિમાં ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટમાં આમંત્રિતો અને ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાલિયાના ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત સરદાર પ્રાથમિક સ્કૂલ ખાતે આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરાયું. ઝઘડિયા જીઆઈડીસીની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી વાલિયાના ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત સરદાર પ્રાથમિક સ્કૂલ ખાતે આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે આંગણવાડી કેન્દ્ર આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં બિરલા સેન્ચ્યુરી કંપનીના અધિકારીઓના હસ્તે રિબિન કટિંગ થકી આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં શાળાના આચાર્ય કમલેશ કોસમિયા, જિગ્નેશ વસાવા, કિરણ વસાવા સહિત કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ સહસંયોજક તરીકે અંકલેશ્વરના જાણીતા પત્રકાર યોગેશ પારીકની વરણી કરવામાં આવી. ભરૂચ શહેર તથા જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિઓ અને કાર્યોને વેગ આપવા માટે ભારત વિકાસ પરિષદની નવી ભૃગુભૂમિ શાખાનો કોરોના મહામારી વચ્ચે ગતરોજ ઓનલાઈન પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સંસ્થામાં વિવિધ ક્ષેત્રોમાં આગવું યોગદાન આપનારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સંસ્થાના સહસંયોજક તરીકે અંકલેશ્વરના યોગેશ પારીકની વરણી કરાઈ છે. લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. તેઓની વરણી થતાં જ તેઓ ભરૂચ જિલ્લામાં વિકાસ કાર્યો પર વધુ ધ્યાન આપશે. તારીખ 22મી થી 5 દિવસ માટે ટીબી અવેરનેસ વીક અંતર્ગત હિલિંગ ટચ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કેમ્પ યોજાશે. ભરૂચના આરકે કાસ્ટા ખાતે આવેલ હિલિંગ ટચ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તારીખ 22મી થી 5 દિવસ ટીબી અવેરનેસ વીક અંતર્ગત કેમ્પ યોજાશે, જેમાં ફેફસા અને ટીબીના રોગના નિષ્ણાત તબીબ ડોક્ટર બી કે ગોહિલ સેવાઓ આપશે. આ કેમ્પમાં ટીબીની દવાઓ વિનામૂલ્યે વિતરણ કરાશે. ભરૂચ બી ડિવિઝન પોલીસે વેજલપુર વિસ્તારમાં આવેલ કુંભારિયા ઢોળાવમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન બાતમીના આધારે વેજલપુર વિસ્તારમાં આવેલ કુંભારિયા ઢોળાવમાં રહેતા બુટલેગર ઉત્તમ કાંતિભાઈ માછીના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 57 બોટલ અને મોબાઈલ ફોન મળી કુલ 18,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઉત્તમ માછી અને જીતેન માછીને ઝડપી પાડ્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસે લીમડી ચોક વિસ્તારમાં આવેલ પીપળી ગલીમાંથી જુગાર રમતા 4 જુગારિયાને ઝડપી પાડ્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન બાતમીના આધારે લીમડી ચોક વિસ્તારમાં આવેલ પીપળી ગલીમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 9,000 મળી કુલ 11,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે લીમડી ચોક પીપળી ગલીના સુકાભાઈ, છોટુભાઈ વસાવા, સંજય પરમાર, અમીરુલ ઇસ્માઇલ, હૈદર સરકાર અને પંકજ રાણાને ઝડપી પાડ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલને થયો કોરોના. કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધાના 2 જ દિવસ બાદ થયો કોરોના. હાલ ગાંધીનગર ખાતે હોમ આઇસોલેટ. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે શાળાઓમાં 8થી પરીક્ષાઓ શરૂ. ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈનના પાલન સાથે પરીક્ષા માટે વ્યવસ્થા કરાઈ. રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ 2 દિવસની હડતાળ ઉપર. બેંકોના ખાનગીકરણના મુદ્દે કર્મચારીઓ કામકાજથી અળગા રહ્યા. અંકલેશ્વર શહેરમાં આવેલી નવીનગરી વિસ્તારમાં ઘરની ગલીમાં પાર્ક કરેલ રિક્ષાની ઉઠાંતરી. ચોરીની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ. શહેર પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.